गुड मॉर्निंग ऑल ऑफ यू। आज आप धोरण 9 में गद्य 10 दैवारिकस्य सेवानिष्ठा विषे अभ्यास करीशू। दैवारिकस्य सेवानिष्ठा एटले द्वारपालनी सेवानिष्ठा। राजस्थान में जन्मेला परंतु विद्या अभ्यास माटे वाराणसी में गयेला अने त्यांज कायमी रीते वसी गयेला पंडित अंबिकादत्त व्यासनु आधुनिक संस्कृत साहित्यकारों में विशिष्ट स्थान छे। તેઓ પોતાના આધુનિક ઉપન્યાસ શિવરાજ વિજય નામની કૃતિથી જાણીતા બન્યા છે। સંસ્કૃતમાં રચાયેલી આ નવલકથા પ્રકારની કૃતિની શૈલી સરસ છતાં ગંભીર છે। તેનો કથા પ્રવાહ સતત વહેતો રહી અને પાઠકને સાધ્યંતર જકડી રાખે છે। આ કૃતિમાં છત્રપતિ શિવાજી મહારાજે કરેલા અનેક સાહસી પરાક્રમોની કથા છે। આમાં સમયાંતરે એમણે મેળવેલા વિવિધ વિજયોની ગાથા પણ વણી લેવામાં આવી છે। શિવાજીએ મેળવેલા આ બધા વિજયોની પાછળ અનેક પરિબળો કાર્યરત હતા। ખાસ તો એમનો નાનામાં નાનો સેવક પણ પ્રામાણિક, નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતો। કોઈ વ્યક્તિ ત્યારે જ સફળતા પ્રાપ્ત કરી શકે જ્યારે એના સમૂહમાં દરેક વ્યક્તિ ઈમાનદાર હોઈ શકે। આ વાતનું સમર્થન પ્રસ્તુત અંશ કરે છે। એક સામાન્ય ફરજ બજાવતો દ્વાર રક્ષક કોઈ પણ લોભ લાલચ કે પ્રલોભનથી પણ પર રહી પોતાના સ્વામીને વફાદાર રહે છે। આ દ્વાર રક્ષક આજે પણ પ્રામાણિકતાનો આદર્શ પૂરો પાડી રહ્યો છે। વિદ્યાર્થીઓમાં સેવા ભાવના સાથે પ્રામાણિકતાના મૂલ્યોનું સિંચન થાય તે આ પાઠનો ઉદ્દેશ છે। તમારામાં પ્રામાણિકતાના મૂલ્યો હોવા અનિવાર્ય છે। પાઠમાં વપરાયેલા ક્રિયાપદોનો આધાર લઈ કર્તૃપ્રત સાથે વર્તમાનકાળના ક્રિયાપદોનો સમન્વય સાધતી વખતે ધ્યાનમાં રાખવાથી પુરુષ વ્યવસ્થાનો પણ અહીં અભ્યાસ કરવાનો છે। બરાબર, આપણે વર્તમાનકાળના જ્યારે રૂપો શીખ્યા હતા ત્યારે કયા પુરુષમાં કયું વચન અને કયા કાળ પ્રમાણેના વર્તમાનના પ્રત્યયો લગાડવા એ વિષયનો પણ આપણે અભ્યાસ કરવાનો છે। પાઠ જોઈએ તો એકદા દૈવારિકઃ એક દિવસ દ્વારપાળ ભવ્ય મૂર્તિ સંન્યાસીમ અપશ્યત। ભવ્ય મૂર્તિ એટલે મોટા આકારવાળી, ભવ્ય આકારવાળા સંન્યાસીનમ અપશ્યત, એક સંન્યાસીને જોયો। એક દિવસ દ્વારપાળે ભવ્ય આકારવાળા એક સંન્યાસીને જોયા। તયો એવ વાર્તાલાપ અભવત, ત્યારે તેમની વચ્ચે વાતચીતની શરૂઆત થઈ। સંન્યાસીએ કહ્યું, કથમ અસ્માન સંન્યાસીન અપી તિરસ્કરોસી, કેમ અમને સંન્યાસીઓને પણ તું અવગણે છે? બરાબર, એણે આવકાર આપ્યો નહીં દ્વારપાળે, એટલે કહે છે શા માટે અમારા જેવા સંન્યાસીને પણ તું તિરસ્કાર કરે છે? દ્વારપાળ કહે છે, ભગવાન પ્રણામામી, હે મહારાજ પ્રણામ કરું છું, પરંતુ સ્વકીય પરિચયમ અદત્વા, પરંતુ પોતાનો પરિચય અદત્વા એટલે દીધા વગર ન કશ્ચિત પ્રવેશતું અહર્થી, હું કોઈને પ્રવેશ કરવા દેતો નથી। બરાબર, હું તમને પ્રણામ કરું છું પણ જો તમે તમારો પરિચય મને નહીં આપો તો હું તમને અંદર પ્રવેશ કરવા દઈશ નહીં। સંન્યાસી કહે છે, સત્યમ, સાચું, ક્ષાંત અયમ તે અપરાધ, ક્ષાંત એટલે માફ કર્યો, અયમ તે અપરાધ, મેં તારો આ અપરાધ માફ કર્યો, કિંતુ પરંતુ અધ્યહ પ્રભુતિમ, અધ્યહ એટલે આજથી માંડીને સંન્યાસી એટલે સંન્યાસીઓને, પંડિતાન પંડિતોને, બ્રહ્મચારીણ બ્રહ્મચારીઓને, સ્ત્રીઓ અને બાળકોને ન ચ અવરોધુ શકનોતી, તારે રોકવાના નહીં। બરાબર, તે ભલે અત્યારે મને રોક્યો, મેં આ તારો અપરાધ માફ કર્યો, પણ આજથી માંડીને તારે સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, સ્ત્રીઓને અને બાળકોને રોકવાના નહીં, રોકી શકો નહીં અથવા તારે રોકવાના નહીં। સંન્યાસી દ્વારપાળ કહે છે, બહુ ઉત્તમ, હે સંન્યાસી તમે બહુ બોલ્યા, વિરામ, અટકી જાઓ, વયમ દૈવારિકાઃ, હું દ્વારપાળ, બ્રહ્મણ અપી આજ્ઞામ ન પ્રતિક્ષા મહે, હું બ્રહ્માને પણ આજ્ઞાની રાહ જોતો નથી। બ્રહ્મણ એટલે બ્રહ્માની, અપી આજ્ઞા ન પ્રતિક્ષા મહે, રાહ જોતો નથી, હું બ્રહ્માની પણ આજ્ઞાની રાહ જોતો નથી। બરાબર, વયમ એટલે અમે, અમે દ્વારપાળ બ્રહ્માની આજ્ઞાની પણ રાહ જોતા નથી। આપણે આનો અનુવાદ ફરીથી કરીએ તો એક દિવસ દ્વારપાળે ભવ્ય આકારવાળા સંન્યાસીને જોયા, ત્યારે તેમની વચ્ચે વાતચીતની શરૂઆત થઈ। સંન્યાસી કહે છે, શા માટે અમારા જેવા સંન્યાસીનો પણ તિરસ્કાર કરે છે? દ્વારપાળ કહે છે,
भगवान हूँ प्रणाम करू छू, परंतु पोतानो परिचय आप्या वगर हूँ कोईने पण प्रवेश करवा दईश नहीं। सन्यासी कहे साचू, मैं आ तारो अपराध माफ कर्यो, परंतु आज थी मांडीने तारे सन्यासी ने पंडितों ने ब्रह्मचारियों ने स्त्रीओं ने बाळकों ने रोकवाना नहीं। द्वारपाल कहे छे, ए सन्यासी तमे बहु बोली गया, अटकी जाओ। अमे द्वारपाळो ब्रह्मानी आज्ञानी पण राह जोता नथी। बराबर, एटले एमने ना पाड़ी दे छे के हूँ तमने अंदर प्रवेश करवा दईश नहीं। सन्यासी कहे छे, सारू मार्गम आदेशय, साधु एटले सारू, मार्गम आदेश एटले मार्ग बताओ। महाराज निकटे गंतुम इच्छामी, महाराज निकटे महाराजनी पासे, गंतुम एटले जवा, ने इच्छामी एटले इच्छा राखू छू। मी प्रत्ये क्यारे वपराय छे, ज्यारे आपणे आपणा પોતાની વાત કરતા હોઈએ ત્યારે। બરાબર, પ્રથમ પુરુષ એક વચનનું રૂપ છે, તો હું મહારાજની પાસે જવાની ઈચ્છા રાખું છું। દ્વારપાળ કહે છે, ન શક્યમ, એ શક્ય નથી। પ્રભાતે સવારે મહારાજ, બરાબર, સવારે મહારાજ સંધ્યોપાસના કાલે, સંધ્યા ઉપાસનાના સમય એટલે સાંજના સમયે, પ્રવેશમ કરતું મહર્ષિ, તમે પ્રવેશ કરી શકો છો। તમે ક્યારે ક્યારે પ્રવેશ કરી શકો છો, તો સવારના સમયે અને સાંજના સમયે, નતું રાત્રો, રાતના સમયે નહીં। આ દ્વારપાળ જે છે એ શું કરે છે કે એને કહે છે કે સંન્યાસી એટલે ગમે તે વ્યક્તિ રાજાને ક્યારે મળી શકે છે, તો સવારથી માંડીને સાંજના સમય સુધી મળી શકે છે, પણ રાતના સમયે નહીં। સન્યાસી કહે છે, કેમ કો અપી રાત્રો ન પ્રવિશતી, શું કોઈ પણ રાત્રે પ્રવેશ કરી શકતું નથી? કો અપી એટલે કોઈ પણ રાત્રે પ્રવેશ કરી શકતું નથી। દ્વારપાળ કહે છે, આહુતાન આમંત્રિતો, જેને આમંત્રણ આપ્યું હોય તેવા, પરિચિતાન પરિચિતો, પરિત્યજ્ય એટલે છોડીને, આમંત્રણ આપેલા અને પરિચિતોને છોડીને, ન કો અપી, કોઈને પણ નહીં, ખાલી બે વ્યક્તિઓ જેને આમંત્રણ મળ્યું હોય એવા લોકો અને પરિચિત લોકો સિવાય કોઈને પણ નહીં। વિશેષ તુહુ, વિશેષ કરીને ભવાદૃષા એટલે તારા જેવા, ખલુ એટલે ખરેખર, તુંબી ધારણ એટલે તુંબડું ધારણ કરેલા, એણે જે હાથમાં કમંડળ ધારણ કરેલું છે એને તુંબડી કહે છે, તો તુંબડું ધારણ કરેલા, દ્વારાત દ્વાર ભ્રમંતી, એક દ્વારથી બીજે દ્વાર ભ્રમણ કરે છે તેવાને, બરાબર, એટલે તમારા જેવાને પ્રવેશ કરવા દેતા નથી। ફરીવાર, આમંત્રિત કરેલા અને પરિચિતને છોડીને કોઈ પણ નહીં, અને ખાસ કરીને તારા જેવા જે તુંબડી ધારણ કરેલા છે અને દ્વારે દ્વારે ભ્રમણ કરે છે। સંન્યાસી સ્વગતમ એટલે મનમાં વિચારે છે, સર્વથા સુયોગ્ય અયમ દૈવારિક, આ દ્વારપાળ બધી જ રીતે યોગ્ય છે, પુનઃ ઇમમ પરીક્ષિતુ પ્રતિષ્યસે, હું આની ફરીવાર પરીક્ષા કરીશ। પ્રકાશમ મોટેથી બોલે છે, દૈવારિક અત્ર આગચ્છ, હે દ્વારપાળ અહીંયા આવ, કિમપી કથયિતુમ ઇચ્છામિ, હું તને કંઈ કહેવા ઈચ્છું છું। બરાબર, હવે ફરીવાર એનું ભાષાંતર કરીએ। સન્યાસી કહે છે, સારું રસ્તો બતાવ, મારે મહારાજની પાસે જવાની ઈચ્છા છે। દ્વારપાળ કહે છે, શક્ય નથી, મહારાજ માત્ર સવારના સમયે અને સાંજના સમયે, મહારાજ પાસે સવારના સમયથી લઈને સાંજના સમય સુધી તમે પ્રવેશ કરી શકો છો, રાતના સમયે નહીં। સન્યાસી કહે, કેમ કોઈ પણ રાત્રે પ્રવેશ કરી શકતું નથી? દ્વારપાળ કહે છે, આમંત્રિત કરેલા લોકો અને પરિચિત લોકો સિવાય કોઈ પણ નહીં, વિશેષ કરીને તમારા જેવા તુંબડું ધારણ કરેલા અને દ્વારે દ્વારે ફરનારા। સન્યાસી મનમાં વિચારે છે, આ દ્વારપાળ બધી રીતે યોગ્ય છે, હું આની ફરીવાર પરીક્ષા કરીશ। પછી મોટેથી બોલે છે, હે દ્વારપાળ અહીંયા આવ, હું તને કંઈક કહેવાની ઈચ્છા રાખું છું। બરાબર, એટલે હવે આ બાજુ શું કરે છે કે દ્વારપાળ એના જે નિયમો છે એને એ પોતાનું કાર્ય વ્યવસ્થિત કરે છે કે નહીં એની પરીક્ષા કરી રહ્યા છે। દ્વારપાળ ઉપશ્રુત્ય પાસે જઈને, કથયતુ ભવાન, તમે કહો, પછી કહે છે, સન્યાસી કહે છે, ત્વમ તું દૈવારિક અસી, તું તો દ્વારપાળ છે, કદાપી ધનિક ન ભવિષ્યસી, તું ક્યારેય પણ ધનવાન નહીં બની શકે। વનેસુ કંદરાસુ, વનોમાં
અને ગુફાઓમાં વયમ વિચરામ અમે ફરીએ છીએ. અમે તો ક્યાં ફરીએ છીએ? વનમાં અને ગુફાઓમાં ફરીએ છીએ. સર્વમ રસાયણ તત્વ જાણીમ અને બધા રસાયણ તત્વ વિશે જાણીએ છીએ. દ્વારપાળ કહે છે ભવતુ નામ હોઈ શકે અગ્રે અગ્રે આગળ આગળ બરાબર હોઈ શકે છે કે તમે ફરી શકો છો. હવે આગળ બોલો કે છે યદી મમ પ્રવેશમ ત્વમ ન અવરોધોશી અવરોધયસી જો તું મને પ્રવેશ કરતા અટકાવીશ નહીં તરહી તુભ્યમ યથેષ્ટ રસાયણમ દાશ્યામિ તો હું તને જોઈતો એટલું રસાયણ આપીશ. તેના વડે 50 તુલા પરિમિત 50 તોલા જેટલું તાંબ્ર એટલે તાંબુ સુવર્ણ એટલે સોનું ભવિષ્યતિ સોનું થશે બરાબર. હું તને એવું રસાયણ આપીશ કે જેના વડે તને 50 તોલા તાંબુ અને સોનું મળી શકે છે. દ્વારપાળ કહે છે આ કપિટન અરે કપટી વિશ્વાસઘાતમ ઉપદિશસી તું મને વિશ્વાસઘાત કરવાનું શીખવાડે છે. ન વયમ તાદૃશા હું તારા જેવો નથી. કથમ કહત્વમ પહેલાં તો તું એ કહે કે તું કોણ છે. કુતઃ આગચ્છસી અને ક્યાંથી આવ્યો છે. અહમ ત્વામ કસ્યચિત ગુપ્તચરમ મન્યે હું તને કોઈ ગુપ્તચર હોય તેવું માનું છું. દુર્ગ અધ્યક્ષ નિવેદિત કિલ્લાના અધિકારીને કહીને ત્વામ દંડયિષ્યામિ હું તને દંડ અપાવરાવીશ. સહ ત્વામ વિજ્ઞાય એ તને જાણીને યથોચિતમ કરિષ્યંતિ એ તને ઓળખીને યોગ્ય કરશે તને યોગ્ય દંડ આપશે બરાબર. તે તારા વિશે જાણી અને તને યોગ્ય દંડ કરશે. સંન્યાસી પરિત્યજ્ય પરિત્યજ્ય છોડી દે છોડી દે નાહમ પુનઃ આ ગમિષ્યામિ હું ફરીવાર નહીં આવું. નૈવ પુનઃ કથિષ્યામિ અને ફરીવાર આવું નહીં કહું. દૈવારિક તત વિગણ્ય દ્વારપાળ તેને અવગણીને તમ હસ્તેન ગૃહિત્વા નયતી તેનો હાથ પકડીને લઈ જાય છે. એની માફી માંગે છે આજીજી કરે છે પણ તેની અવગણના કરી અને તેનો હાથ પકડીને લઈ જાય છે. અનુવાદ કર્યો તો દ્વારપાળ પાસે જઈને કહે છે આપ કહો. સંન્યાસી કહે છે કે તું તો દ્વારપાળ છે ક્યારેય પણ ધનવાન બની શકીશ નહીં. વયમ એટલે અમે વનમાં અને ગુફાઓમાં ફરનારા છીએ બધા જ રસાયણ વિશે જાણીએ છીએ. દ્વારપાળ કહે છે હશે આગળ બોલો આગળ બોલો. સંન્યાસી કહે છે જો તું મને પ્રવેશ કરતો અટકાવીશ નહીં તો હું તને જોઈતું રસાયણ આપીશ. તેના વડે 50 તોલા તાંબુ અને સોનું મળશે. દ્વારપાળ ગુસ્સે થઈ જાય છે કહે છે હે કપટી તું મને વિશ્વાસઘાત કરવાનું શીખવાડે છે હું તારા જેવો નથી. કહે તું કોણ છે ક્યાંથી આવ્યો છે હું તો તને કોઈ ગુપ્તચર હોય તેવું માનું છું. કિલ્લાના અધિકારીને કહીને હું તને દંડ કરાવીશ તે તારા વિશે જાણીને તને યોગ્ય કરશે. પછી સંન્યાસી કહે છે છોડી દે છોડી દે હું અહીં ફરી આવીશ નહીં અને ફરીવાર આવું કહીશ પણ નહીં. દ્વારપાળ તેની અવગણના કરી તેનો હાથ પકડી અને તેને લઈ જાય છે બરાબર. એટલે અહીંયા જો આપણે જોઈએ કે દ્વારપાળ પોતાનું કામ કેટલી નિષ્ઠાથી કરી રહ્યો છે એને લાલચ આપવામાં આવી ક્યારેય પણ ધનવાન બની શકવાનું નથી એને 50 તોલા સોનું કે તાંબુ ક્યારેય મળી શકવાનું નથી બરાબર. પણ એ વસ્તુ એ સ્વીકારતો નથી એ પોતાનું કામ એકદમ નિષ્ઠા અને ઈમાનદારીપૂર્વક કરે છે કે મને ગમે તેટલી લાલચ આપો પણ એ મારા કામનું નથી. એટલે એને શું લાગે છે કે ખરેખર આ કોઈ બીજા રાજ્યનો ગુપ્તચર છે જે આપણા રાજ્યની માહિતી જાણવા માટે અહીંયા આવ્યો છે. એટલે એનો હાથ પકડી અને એને લઈ જાય છે. સંન્યાસી પ્રબલ પ્રકાશ દીપસ્ય સમીપે પુષ્કળ અવાજ અજવાળાવાળા દીવાની પાસે પ્રબલ પ્રકાશ દીપસ્ય બરાબર એટલે કહે છે પુષ્કળ અજવાળાવાળા દીવાની પાસે દૈવારી કપી જાનાસી મમ દ્વારપાળ શું તું મને ઓળખે છે. દૈવારી નિપુણ નિરીક્ષ દ્વારપાળ એકદમ નિપુણતાથી જોઈને નિરીક્ષ એટલે જોઈને અરે આર્ય ખલુ ભવાન અરે ખરેખર આપ છો સ્વામી. આર્ય શ્રીમાન ક્ષંતુમ અહર્તિમામ આપ મને માફ કરો. સંન્યાસી તસ્ય પૃષ્ઠે હસ્ત વિનયશ્ય તેની પીઠ ઉપર હાથ મૂકીને દૈવારિક મયા તે પરીક્ષા કૃતા હે દ્વારપાળ મેં તારી પરીક્ષા કરી છે. ત્વમ યોગ્ય સ્થાને નિયુક્ત અસી તું યોગ્ય સ્થાને નિમાયેલો છે. ઉત્કોચાય અલોલુપા તાદૃશા લાંચ રૂસ્વત માટે
લાલચું ન હોય તેવો, બરાબર. ઉત્કો ચા એટલે લાંચ રૂશ્વત માટે, અલોલુપા એટલે શું કહે છે, લાલચ ન હોય તેવા, ત્વદૃષા તારા જેવા, પ્રભુણામ તારા જેવાને સ્વામી પાસેથી, પુરુષકણામ ભાજનમ ભવંતી, તું પુરુષકારને પુરસ્કારને પાત્ર છે, અહમ તવ પ્રામાણિકતા, હું તારી પ્રામાણિકતા વિશે પ્રભુ સન્નિધ્યો કથયિષ્યે, પ્રભુ વિશે એટલે હું શું કહે છે, હું તારી આ ઈમાનદારી વિશે હું સ્વામીને કહીશ. કુત્ર વર્તતે શ્રીમાન, તે શ્રીમાન ક્યાં છે, ઇમ અનુતિષ્ઠતી સંપ્રતિ અત્ય, બરાબર, સહ તે અત્યારે શું કરી રહ્યા છે, હું તારી આ પ્રભુ ભક્તિ છે, તારી ઈમાનદારીથી હું ખૂબ જ ખુશ થઈ ગયો છું, કહેશે. એટલે હું આ તારી ઈમાનદારી વિશે હું શ્રીમાનને કહીશ, હું સ્વામીને કહીશ, કહે છે કે શ્રીમાન અત્યારે ક્યાં છે અને શું કરી રહ્યા છે. તો શું કરે છે કે એની પીઠ ઉપર હાથ મૂકી અને દૈવારિકને કહે છે કે મેં તારી પરીક્ષા કરી, તું યોગ્ય સ્થાને નિમાયેલો છે અને તું લાંચ રૂશ્વતથી, લાંચ રૂશ્વતનો લાલચું ન હોય તેવા તારા જેવાને સ્વામી પાસેથી યોગ્ય પુરસ્કાર મળવો જોઈએ અને હું તારી આ પ્રામાણિકતા વિશે સ્વામીને કહીશ, બરાબર. હવે આપણે ભાષાંતર જોઈએ તો સંન્યાસી પ્રબળ એવા દીવાના પ્રકાશમાં જઈને દ્વારપાળને કહે છે, હે દ્વારપાળ, તું મને ઓળખે છે? દ્વારપાળ નિપુણતાથી જોઈને, અરે ખરેખર આપ છો? હે આર્ય, તમે છો? હે આર્ય, મને માફ કરી દો. સંન્યાસી તેની પીઠ ઉપર હાથ મૂકીને, દ્વારપાળ, મેં તારી પરીક્ષા કરી છે, તું યોગ્ય સ્થાને નિયુક્ત થયો છે. લાંચ રૂશ્વત પ્રત્યે અલાલચું તારા જેવાને સ્વામી પાસેથી પુરસ્કાર મળવો જોઈએ, હું તારી પ્રામાણિકતા વિશે સ્વામીને કહીશ. ક્યાં છે તેઓ શ્રીમાન, બરાબર, તેઓ અત્યારે શું કરી રહ્યા હશે? એટલે આ પાઠમાં એની પ્રામાણિકતા અને દ્વારપાળની ઈમાનદારી વિશે વાત કરી. ગમે તેટલા પ્રલોભનો આપવા છતાં પણ એ પોતાની ઈમાનદારી છોડતો નથી, આપણે એ વાત શીખવાની રહેશે. અને આ પાઠ તમારે અનુવાદ તરીકે તૈયાર કરવાનું રહેશે. આભાર.